गुड मॉर्निंग स्टूडेंट्स, अपने लास्ट जो चैप्टर जोयु हतु ए चैप्टर हतु जनरल एम्प्लीफायर कैरेक्टरिस्टिक एटले के एम्प्लीफायर नी करंट गेन बधी कैरेक्टरिस्टिक स्टडी करी थी। करंट गेन, पावर गेन, वोल्टेज गेन, इनपुट रेजिस्टन्स, आउटपुट रेजिस्टन्स एक्सेट्रा, ए बधी आपणे स्टडी करी थी। हवे आपणे नेगेटिव फीडबैक इन ट्रांजिस्टर एम्प्लीफायर फीडबैक स्टडी करशू। 7.1 टॉपिक छे जनरल थियरी ऑफ फीडबैक। हवे फीडबैक एटले शू? फीडबैक एटले इंग्लिश में फीडबैक आपणे कहीए तो शू समझो तमे? के हूँ तमने कंईक भणावुं छूं अने तमने जेटलू तमारा पासे फीडबैक मांगू छूं त्यारे तमे मने कहो छो के मैं तमने भणाव्यू ए केटलू तमारा मगजमां उतर्युं એ એટલું તમે મને પાછું આપો છો, મને પાછું કહો છો કે મેડમ આ મારા મગજમાં ઉતર્યું, આ નથી ઉતર્યું, કે કેટલી ઇન્ફોર્મેશન એ જે ઇન્ફોર્મેશન મેં તમને આપી હતી એનો પાર્ટ તમે મને પાછો આપો છો, એ ફીડબેક આપો છો। તો એમ્પ્લીફાયરમાં ફીડબેક એટલે શું છે ખબર છે? કે મેં એમ્પ્લીફાયરનું ઇનપુટ છે અને એમ્પ્લીફાયરનું આઉટપુટ છે। હવે એમ્પ્લીફાયરના આઉટપુટનો થોડોક પાર્ટ લઈને, એમ્પ્લીફાયરના આઉટપુટનો થોડોક પાર્ટ લઈને હું પાછું ઇનપુટમાં નાખું એને ફીડબેક કહેવાય। તમને પૂછે વોટ ઇઝ ફીડબેક, દેન ફીડબેક ઇઝ ધ પ્રોસેસ ઓફ ટેકિંગ અ પાર્ટ ઓફ આઉટપુટ સિગ્નલ એન્ડ ગિવિંગ ઇટ બેક ટુ ધ ઇનપુટ। આઉટપુટ સિગ્નલનો થોડોક એક પાર્ટ લઈ અને ઇનપુટમાં જોઈન્ટ કરી દેવો એને ફીડબેક કહેવાય। હવે તમને પેજ નંબર 282 ઉપર ફિગર 17.1માં બ્લોક ડાયાગ્રામ ઓફ એન એમ્પ્લીફાયર વિથ ફીડબેક નેટવર્ક દેટ કેન ફીડ પાર્ટ ઓફ આઉટપુટ વોલ્ટેજ ઇન સિરીઝ વિથ ઇનપુટ। તો આ બ્લોક ડાયાગ્રામ છે એ શું બતાવે છે? તો એક એમ્પ્લીફાયર છે અને એક ફીડબેક નેટવર્ક છે। ફીડબેક નેટવર્ક શું કરે છે? એ આઉટપુટનો એક પાર્ટ લે છે અને પાછો ઇનપુટમાં જોડી નાખે છે સિરીઝમાં। હવે આ બ્લોક ડાયાગ્રામને કન્સિડર કરો તો જે મારી એમ્પ્લીફાયરની ઇનપુટ છે એને VI નામ આપ્યું છે, પછી જે ટોટલ આઉટપુટ છે એને VO ડેશ નામ આપ્યું છે, ફીડબેક નેટવર્ક વિથ ફેક્ટર K આનો મતલબ આગળ કહીશું તમને। હવે સપોઝ કરો કે અહીંયા જે સ્વિચ S1 છે એ ઓપન છે, આ જે બ્લોક છે એમાં સ્વિચ S1 ઓપન છે, સ્વિચ છે આ જે ફીડબેક નેટવર્ક છે આટલો પોર્શન આ કનેક્ટેડ જ નથી, બરાબર, જરાય કનેક્ટેડ નથી। તો મારા નેટવર્કમાં ખરી શું હશે? એમ્પ્લીફાયર હશે જેનો ગેઇન છે એવી, વોલ્ટેજ ગેઇન છે એવી। તો મારો એ કેસમાં જ્યારે સ્વિચ S1 ઓપન છે અને ફીડબેક નેટવર્ક કનેક્ટેડ જ નથી એ કેસમાં મારો ઇનપુટ શું હશે એમ્પ્લીફાયરનો? VI પ્લસ 0, કારણ કે આ ભાગ કનેક્ટેડ નથી એટલે જે આ ભાગમાંથી જે આટલા અહીંયાથી જે વોલ્ટેજ આવે છે એ 0 હશે। સો ધ ઇનપુટ ટુ ધ એમ્પ્લીફાયર વિલ બી VI પ્લસ 0 ઇઝ ઇક્વલ ટુ VI એન્ડ લેટ ધ વોલ્ટેજ ગેઇન ઓલ્સો બી AV। તો આઉટપુટ વોલ્ટેજને આપણે નામ VO આપ્યું છે। જ્યારે સ્વિચ S1 ઓપન છે ત્યારે ઇનપુટ વોલ્ટેજ છે VI અને આઉટપુટ વોલ્ટેજ છે VO જ્યારે સ્વિચ ઓપન છે। અને કારણ કે આપણે ખબર છે કે એમ્પ્લીફાયરનો ગેઇન AV છે તો આપણે આ રીતે લખી શકીએ, વોલ્ટેજ ગેઇન AV ઇઝ ઇક્વલ ટુ VO/VI। સો AV ઇઝ ઇક્વલ ટુ ગેઇન ઓફ એમ્પ્લીફાયર વિધાઉટ ફીડબેક। હમણાં આપણી સ્વિચ S1 ઓપન છે એટલે આ જે નીચેનો ફીડબેક નેટવર્ક છે એ કનેક્ટેડ જ નથી, ત્યારે મારો ગેઇન કેવો હશે? AV ઇઝ ઇક્વલ ટુ VO/VI। સો AV કોને દર્શાવે છે? ગેઇન ઓફ એમ્પ્લીફાયર વિધાઉટ ફીડબેક દેટ ઇઝ ઇક્વલ ટુ VO/VI. સિમિલરલી RO એન્ડ RI આર આઉટપુટ એન્ડ ઇનપુટ રેઝિસ્ટન્સ વિધાઉટ ફીડબેક। એ જ રીતે એમ્પ્લીફાયરનો ઇનપુટ રેઝિસ્ટન્સ RI હતો અને આઉટપુટ રેઝિસ્ટન્સ RO હતો। આપણે લાસ્ટ યુનિટમાં જોયું હતું RO અને RIની વેલ્યુ કેલ્ક્યુલેટ કરી હતી, RO અને RI વિધાઉટ ફીડબેક, AV ઇઝ ગેઇન વિધાઉટ ફીડબેક, RO એન્ડ RI આર આઉટપુટ એન્ડ ઇનપુટ રેઝિસ્ટન્સ વિધાઉટ ફીડબેક। ફીડબેક હજી નથી આપ્યું, નોર્મલ જે આપણે લાસ્ટ યુનિટમાં કર્યું હતું એ જ પ્રમાણે છે। નાઉ ઇફ S1 ઇઝ ક્લોઝડ અ સર્ટન ફ્રેક્શન ઓફ આઉટપુટ
voltage VO will be fed back to input in series with VI. હવે તમે આ સ્વિચ S1 ને આ બંધ કરી નાખો એટલે આ કનેક્ટ થઈ જશે, આટલો પોર્શન કનેક્ટ થઈ જશે એટલે મારી સર્કિટ આવી બનશે. એટલે VO જે થોડો ભાગ છે જો એ ફીડબેક નેટવર્કમાં જશે, આઉટપુટ છે જે એમ્પ્લીફાયરનો આઉટપુટ વોલ્ટેજ છે એનો એક પાર્ટ, એનો અમુક પાર્ટ જે છે એ આ વાયરના થ્રુ ફીડબેક નેટવર્કમાં જશે ને પછી ફીડબેક નેટવર્ક જે છે એને કે ટાઈમ્સ મલ્ટીપ્લાય કરી ને પછી આપણે KV0' મોકલશે બારે. અને આ જે KV0' છે ને એ ઇનપુટ વોલ્ટેજ VI સાથે સિરીઝમાં જઈ એને એડ થઈ જશે. સો અ પાર્ટ ઓફ જ્યારે S1 ક્લોઝ થાય છે ત્યારે ધ પાર્ટ ઓફ આઉટપુટ વોલ્ટેજ ઇઝ ફેડ બેક ટુ ઇનપુટ વોલ્ટેજ ઇન સિરીઝ. This will change the input to some new value, which in turn will change the output from VO to some new value. Let the new output of the amplifier be V0'. તો હવે જે રીતે મેં કીધું કે જ્યારે આ સ્વિચ ક્લોઝ થશે ત્યારે આઉટપુટનો જે થોડોક ભાગ છે એ ઇનપુટમાં ફીડ થશે. હવે ઇનપુટમાં ફીડ થશે એટલે હવે શું થશે, ઇનપુટ વોલ્ટેજ થોડોક ચેન્જ થશે, વધશે કાં ઘટશે જે પણ થશે પણ ઇનપુટ વોલ્ટેજ મારો ચેન્જ થશે. આ કેસમાં આપણે રાઈટ નાઉ આપણે કન્સિડર કરી લઈએ કે આપણો ઇનપુટ વોલ્ટેજ ઇન્ક્રીઝ થાય છે. જ્યારે મારું ફીડબેક આવે છે ત્યારે મારું ઇનપુટ વોલ્ટેજ ઇન્ક્રીઝ થાય છે. જ્યારે હું સ્વિચ S1 ક્લોઝ કરું છું ત્યારે મારું ફીડબેક નેટવર્ક જે છે એ આખું આ સર્કિટમાં આવી જાય છે. પાર્ટ ઓફ આઉટપુટ વિલ બી ફેડબેક જે જઈ અને ફીડબેક નેટવર્ક થ્રુ પાછું ઇનપુટમાં જાય છે ને ઇનપુટમાં જઈને એ ઇનપુટને ચેન્જ કરે છે, વધારી પણ શકે ને ઘટાડી પણ શકે. આ કેસમાં કન્સિડર કરો કે તમારો ફીડબેક વધે છે, જસ્ટ કન્સિડર કે જે ફીડબેક આવે છે એના કારણે તમારું વધે છે અને તમારું ઇનપુટ વધ્યું તો ઇનપુટ વધશે એમ્પ્લીફાયરનું તો એમ્પ્લીફાયરનું આઉટપુટ પણ વધશે, ચેન્જ થશે. ઇનપુટ એમ્પ્લીફાયરનું ઇનપુટ ચેન્જ થશે તો એમ્પ્લીફાયરનું આઉટપુટ પણ ચેન્જ થશે. હવે કન્સિડર કરો કે મારું ચેન્જ થયેલું ફીડબેક આપ્યું, S1 ક્લોઝ કરીને ફીડબેક આપ્યું એના પછી ફીડબેક આપવા પછી મારો આઉટપુટ વોલ્ટેજ VO' છે કન્સિડર કરો, અને જે ઇનપુટ વોલ્ટેજ જે ચેન્જ થયો છે ફીડબેક નાખવા પછી એ VI' છે. ફીડબેક નાખવા પછી VI' ને મારો જે નવો ઇનપુટ છે એ VI' છે, નવો આઉટપુટ છે એ VO' છે. એનો એ જે VO' નવો આઉટપુટ છે એનો અમુક ભાગ મારો ફીડબેક નેટવર્કમાં જાય છે. ફીડબેક નેટવર્ક એને કે ટાઈમ્સ મલ્ટીપ્લાય કરે છે તો KV0' બને છે. જે KV0' છે એ મારે VI સાથે મળી KV0' VI સાથે મળીને નવો વોલ્ટેજ બનાવે છે જે છે VI'. KVO' છે મારો VI સાથે એ ઓરિજિનલ ઇનપુટ વોલ્ટેજ સાથે મળીને નવો વોલ્ટેજ બનાવે છે VI'. ધ અમાઉન્ટ ઓફ વોલ્ટેજ ફેડબેક બાય ધ ફીડબેક નેટવર્ક ઇઝ KV0'. તો હવે વેર કે અગર કે લેસ ધેન 1 પણ હોઈ શકે અને કે મોર ધેન 1 પણ હોઈ શકે. અગર કે લેસ ધેન 1 છે તો ફીડબેક નેટવર્કમાં પેસિવ એલિમેન્ટ્સ છે અને કે મોર ધેન 1 છે તો મારા ફીડબેક નેટવર્કમાં એક્ટિવ એલિમેન્ટ્સ છે. પેસિવ એલિમેન્ટ્સ એટલે રેઝિસ્ટર, ઇન્ડક્ટર, કેપેસિટર એના જેવા, અને એક્ટિવ એલિમેન્ટ્સ એટલે ટ્રાન્ઝિસ્ટર, ડાયોડ એના જેવા. હવે જુઓ શું લખ્યું છે, અમાઉન્ટ ઓફ વોલ્ટેજ ફેડબેક બાય ધ ફીડબેક નેટવર્ક. એટલે હવે આ ફીડબેક નેટવર્કમાંથી કેટલો વોલ્ટેજ ફીડબેક થાય છે, મતલબ જાય છે. તો ફીડબેક નેટવર્કના ઇનપુટમાં VO' છે ને આઉટપુટમાં KVO' છે. તો ફીડબેક નેટવર્કના થ્રુ KVO' આઉટપુટ વોલ્ટેજ જઈને ઇનપુટ વોલ્ટેજમાં મળે છે. સો અમાઉન્ટ ઓફ વોલ્ટેજ ફીડબેક ટુ ધ ઇનપુટ ઇઝ KVO'. અગર K લેસ ધેન 1 છે
तो मारो फीडबैक नेटवर्क एक्टिव एलिमेंट्स थी बनेलू छे अने अगर सॉरी पैसिव एलिमेंट्स थी बनेलू छे अने अगर के मोर देन वन छे तो एक्टिव एलिमेंट्स थी बनेलू छे। हवे जेवी रीते मैं कीधु के वी आई डैश जे न्यू फीडबैक नाखवा पछी जे मारो इनपुट वोल्टेज छे एक कोना कारणे छे एक तो ओरिजिनल छे वी आई प्लस के वी नॉट डैश जे एस वन ओपन करीने जे फीडबैक वगर वोल्टेज हतो वी आई है अने जयरे मैं एस टू बंद एस वन बंद करी अने फीडबैक नेटवर्क नाख्यू त्यारे अ पार्ट ऑफ दिस आउटपुट के वी नॉट वेंट टुगेधर विथ द ओरिजिनल इनपुट सिग्नल अने वधीने वी आई डैश थी गई। सो द न्यू इनपुट ऑफ एम्प्लीफायर वी आई डैश विल बी अहीं जो वी आई डैश जे मारी न्यू इनपुट छे दैट विल बी वी आई प्लस के वी नॉट वी आई प्लस के वी नॉट अहीं जो वी आई प्लस के वी नॉट ए मारी न्यू इनपुट सिग्नल थी गई। सो न्यू इनपुट ऑफ द एम्प्लीफायर विल बी वी आई प्लस के वी नॉट द न्यू आउटपुट ऑफ एम्प्लीफायर विल बी हवे वी आई प्लस के वी नॉट जे मारी सिग्नल छे ए सिग्नल एम्प्लीफायर थ्रू पसार थाशे जेनो गेन ए वी छे तो एनो आउटपुट हवे केवो बनशे पहेला एनो आउटपुट हतो वी ओ हवे एनो आउटपुट केवो बनशे वी ओ डैश मारो आउटपुट छे ज्यारे मारी न्यू इनपुट सिग्नल छे એટલે એ વી આઈ પ્લસ કે વી ઓ ડેશ ઇનપુટ સિગ્નલ છે ન્યૂ ઇનપુટ સિગ્નલ ત્યારે મારી ન્યૂ આઉટપુટ સિગ્નલ છે વી ઓ ડેશ તો વી ઓ ડેશ કઈ રીતે મળશે એ વી ઇન્ટુ વી આઈ પ્લસ કે વી ઓ ડેશ ઇનપુટ સિગ્નલ ઇન્ટુ ગેન વિલ ગીવ યુ આઉટપુટ સિગ્નલ એ તો ખબર છે ગેન ઇઝ ઇક્વલ ટુ આઉટપુટ વોલ્ટેજ બાય ઇનપુટ વોલ્ટેજ આઉટપુટ વોલ્ટેજ બાય ઇનપુટ વોલ્ટેજ બરાબર એ જ રીતે આઉટપુટ વોલ્ટેજ વિલ બી ઇક્વલ ટુ ગેન ઇન્ટુ ઇનપુટ વોલ્ટેજ એ જ વસ્તુ મેં કરી છે આપણો આઉટપુટ વોલ્ટેજ વીઓ ડેશ છે ગેન મારું એમ્પ્લીફાયરનું એવી છે અને મારું ન્યૂ ઇનપુટ વોલ્ટેજ કયો છે એવી પ્લસ કે વીઓ ડેશ તો આ જ વસ્તુને મેં પછી ખોલી છે એવી ઇન્ટુ વી આઈ પ્લસ કે એવી વીઓ ડેશ હવે વીઓ ડેશને હું આ બાજુ લઈ ગઈ તો વીઓ ડેશ માઇનસ કે એવી વીઓ ડેશ ઇઝ ઇક્વલ ટુ એવી વી આઈ સો વીઓ ડેશ કોમન લઈને વન માઇનસ કે એવી ઇઝ ઇક્વલ ટુ એવી વી આઈ સો વીઓ ડેશ બાય વી આઈ ઇઝ ઇક્વલ ટુ એવી બાય વન માઇનસ કે એવી આ એક ડેરિવેશનને ફરીથી જોઈ લો કન્ફ્યુઝન ન થવી જોઈએ તમને મેં ફીડબેક નહોતો આપ્યો ત્યાં સુધી મારો ઇનપુટ વોલ્ટેજ વી આઈ હતો અને આઉટપુટ વોલ્ટેજ વીઓ હતો પછી મેં સ્વિચ એસ વનને ક્લોઝ કરી અને ફીડબેક આપ્યું કેટલું ફીડબેક આપ્યું કે વીઓ ડેશ તો હવે મારું જે ઓરિજિનલ ઇનપુટ છે વી આઈ એ ચેન્જ થઈને કંઈક બીજું ઇનપુટ વોલ્ટેજ થઈ જશે ન્યૂ ઇનપુટ વોલ્ટેજ એ કાંઈ કેટલો હશે તો પહેલાં જે વી આઈ હતો એ પ્લસ જે મારો ફીડબેક કારણે આવ્યો એ તો ન્યૂ ઇનપુટ વોલ્ટેજ ઇઝ વી આઈ પ્લસ કે વી ઓ ડેશ એ મારો ન્યૂ ઇનપુટ વોલ્ટેજ થયો એ ન્યૂ ઇનપુટ વોલ્ટેજ છે એ ગેનમાંથી મતલબ એમ્પ્લીફાયરમાંથી પસાર થાય છે જેનો ગેન છે એવી અને કારણ કે મારી ઇનપુટ એમ્પ્લીફાયરના અંદરનો ઇનપુટ ચેન્જ થયો તો મારો આઉટપુટ પણ ચેન્જ થશે તો મારો આઉટપુટ જે છે ફીડબેક આપ્યા પછી જે ચેન્જ્ડ આઉટપુટ છે ન્યૂ આઉટપુટ ધેટ વિલ બી વીઓ ડેશ હવે વીઓ ડેશ ને કેવી રીતે કર્યું વીઓ ન્યૂ ઇન આઉટપુટ વિલ બી ઇક્વલ ટુ ગેન ઇન્ટુ ધ ન્યૂ ઇનપુટ શું છે વી આઈ પ્લસ કે વીઓ ડેશ અને ગેન તો એવી છે જ એ વસ્તુને સિમ્પ્લિફાય કરીને અહીંયા સુધી પહોંચ્યા આપણે ઇક્વેશન 3 સુધી હવે વીઓ ડેશ બાય વી આઈ ઉપર ધ્યાન આપો એવી શું હતું એવી વોઝ વીઓ બાય વી આઈ એવી શું હતું વીઓ બાય
Vi, that is the gain without feedback. Av was Vo by Vi, gain without feedback. અહીંયા જો Av was gain of amplifier without feedback. Vo by Vi. એટલે તમે આ ભાગને નહોતા જોડતા, ફીડબેક પર આટલો ભાગ નહોતા જોડતા. તો વિધાઉટ ફીડબેક ગેઇન કેટલો હતો? આઉટપુટ વોલ્ટેજ બાય ઇનપુટ વોલ્ટેજ, આઉટપુટ વોલ્ટેજ બાય ઇનપુટ વોલ્ટેજ, Vo બાય Vi. હવે તમે ગેઇન જોડો છો, ફીડબેક નેટવર્ક જોડો છો, સોરી ફીડબેક નેટવર્ક જોડો છો, ત્યારે આઉટપુટ વોલ્ટેજ કેટલો છે? Vo ડેશ. અને ઇનપુટ વોલ્ટેજ કેટલો છે? Vi. આઉટપુટ વોલ્ટેજ છે Vo ડેશ, અને ઇનપુટ ક્યાં નાખીએ છીએ આપણે? Vi માં. તો ફીડબેક નેટવર્ક હશે, ફીડબેક નેટવર્ક જ્યારે કનેક્ટ કરશું ત્યારે ગેઇન કેવો હશે? Vo ડેશ બાય Vi. Vo ડેશ બાય Vi છે ગેઇન, પણ ફીડબેક નેટવર્ક સાથે. તો એને આપણે Vo ડેશ બાય Vi ને આપણે નામ આપશું ગેઇન વિથ ફીડબેક. અહીંયા જુઓ, સો Vo ડેશ બાય Vi ને નામ આપ્યું છે ગેઇન ઓફ ધ એમ્પ્લીફાયર વિથ ફીડબેક, અને એને મેં દર્શાવ્યું છે AvF સાથે, ગેઇન વિથ ફીડબેક. Vo બાય Vi ની જગ્યાએ મેં AvF લખ્યું, દેટ ઇઝ ઇક્વલ ટુ Av બાય 1 માઇનસ KAv. હવે તમને ગેઇન વિધાઉટ ફીડબેક Av અને ગેઇન વિથ ફીડબેક AvFના વચ્ચે રિલેશન ખબર પડી ગઈ, આને ધ્યાનમાં રાખજો. હવે નેગેટિવ ફીડબેક કોને કહેવાય? તો અગર K નેગેટિવ છે આ ફોર્મ્યુલામાં, ઇફ K ઇઝ નેગેટિવ ધેન ફીડબેક ઇઝ ઓલ્સો નેગેટિવ. અગર K નેગેટિવ છે તો જે ફીડબેક વોલ્ટેજ છે જાય છે. જો અગર K નેગેટિવ છે તો અહીંયા જો મેં લખ્યું છે ધ અમાઉન્ટ ઓફ વોલ્ટેજ ફેડ બેક ઇઝ KV0. એટલે કે આજે અગર K નેગેટિવ છે તો આજે KV0 છે એ પણ નેગેટિવ રહેશે, એટલે Vi માઇનસ KV0 થશે. જો અગર K ઊંધું છે, ફોર એક્ઝામ્પલ મારી સિગ્નલ કંઈક આવી છે, બરાબર, ને આઉટપુટ પણ એવો જ છે, તો એનો થોડોક પાર્ટ એ જે છે એ અહીંયા આવશે આ સિગ્નલ. હવે K નેગેટિવ છે વિચ મીન્સ સિગ્નલ ઊંધી થશે ને આવી કંઈક સિગ્નલ મળશે. હવે આ જ્યારે આ જે KV0 છે જે ઊંધો છે, નેગેટિવ છે KV0, એ આમાં જઈને એડ થશે. આ નેગેટિવ ફીડબેક એટલે K નેગેટિવ છે, તો Vi માઇનસ KV0 થશે. એટલે આ બેને જો તો જે છે ઇનપુટ સિગ્નલ ઓછી થશે, જો આ બે ઓપોઝિટ ડાયરેક્શનમાં છે તો ઓછી થશે. તો નેગેટિવ ફીડબેકમાં શું થશે? ઇનપુટ વિલ ડિક્રીઝ. આને આને તમે સુપરપોઝ કરીને જુઓ, આનો પોઝિટિવ આનો નેગેટિવ, તો આ જે છે Vi ડિક્રીઝ થશે. આ રીતે પણ સમજો, અગર આ નેગેટિવ છે, આ Vi નો એક પોલારિટી છે, કે અગર નેગેટિવ છે તો KV0 પણ નેગેટિવ હશે. તો Vi જે છે એમાં તમે આ વોલ્ટેજ નાખશો તો Vi માઇનસ KV0 થશે, કારણ કે આ નેગેટિવ છે. તો ઇફ K ઇઝ નેગેટિવ, સિન્સ ધ વોલ્ટેજ ફીડબેક સબટ્રેક્સ ફ્રોમ ધ ઇનપુટ યીલ્ડિંગ અ લોઅર આઉટપુટ, હેન્સ નેગેટિવ ફીડબેક રિડ્યુસિસ વોલ્ટેજ ગેઇન. હવે ફરીથી એ જ વસ્તુ સમજો કે મારો નેગેટિવ ફીડબેકના કારણે ઇનપુટ વોલ્ટેજ ઘટ્યો. હવે ઇનપુટ વોલ્ટેજ ઘટ્યો તો મારો આઉટપુટ પણ ઘટશે, એટલે મતલબ ગેઇન પણ ઘટ્યો કહેવાય. જે ગેઇન છે એ ઘટ્યો કહેવાય, કારણ કે જો નેગેટિવ ફીડબેક આપ્યું તો શું થયું? ઇનપુટ ઘટ્યું. ઇનપુટ ઘટે તો એટલો જ આઉટપુટ પણ ઘટે. તો શું કહેવાય? કે ઇફ કે ઇઝ નેગેટિવ, ધ ફીડબેક ઇઝ નેગેટિવ. સો નેગેટિવ ફીડબેક વખતે વોલ્ટેજ ગેઇન રિડ્યુસ થાય. આનું એક એક્ઝામ્પલ થ્રુ પણ તમને સમજાવું, જે વસ્તુ મેં તમને ડ્રો કરીને સમજાવી. Example is, an amplifier has a voltage gain without feedback, that is AV is equal to 40, and 10% of output is fed back to the input. 10% મારો output છે એને મેં ઇનપુટમાં નાખ્યું નેગેટિવલી ટુ રિડ્યુસ ધ ઇનપુટ. 10% ઓફ
आउटपुट इज फीडबैक टू रिड्यूस द इनपुट. रिड्यूस द इनपुट नाम आए एटले नेगेटिव फीडबैक छे. तमने आ क्वेश्चन में क्या लखेलू के नेगेटिव फीडबैक आप्यो छे, पण क्वेश्चन में एम लख्यू छे के फीडबैक इज गिवन टू रिड्यूस द इनपुट. तो तमने शू समझवानुं के नेगेटिव फीडबैक छे. नेगेटिव फीडबैक छे एटले के नी वेल्यू में माइनस लखी छे. 10% ऑफ आउटपुट, 10% એટલે 10/100 ઇઝ 0.1, તો અહીં મેં 0.1 લખ્યું છે. કે ઇઝ ઇક્વલ ટુ માઇનસ 0.1 શું કામ છે એ સમજાઈ ગયું. આગળ એન્ડ તો તમને ગેઇન વિથ ફીડબેક ફાઇન્ડ આઉટ કરવાનું છે. ફાઇન્ડ ધ ગેઇન વિથ ફીડબેક. આ તમારું એક્ઝામ્પલ છે કે તમને એવી અને કે આપેલું છે, તો તમને શું ફાઇન્ડ કરવાનું છે? ગેઇન વિથ ફીડબેક. અહીંયા find gain with feedback. So gain with feedback કેટલું હશે? AVF is equal to gain with feedback આપણું છે AVF, that is equal to AV by 1 minus KAV. AV આપણું 40 છે, 1 minus minus K, K minus માં છે એટલે 1 minus minus 0.1 into 40. 0.1 into 40 એટલે 4, minus minus plus થશે 40 by 1 plus 4, 40 by 5 is equal to 8. તો પહેલાં આપણે ફીડબેક વગર ગેઇન કેટલો હતો? 40. ફીડબેક સાથે ગેઇન કેટલો થયો છે? 8. તો પ્રૂવ થયું કે જ્યારે નેગેટિવ ફીડબેક જાય છે ત્યારે કે નેગેટિવ હોય છે ત્યારે તમારું ગેઇન પણ ઘટે છે. નેગેટિવ ફીડબેક રિડ્યુસિસ વોલ્ટેજ ગેઇન. જો 40થી રિડ્યુસ થઈને 8 સુધી થઈ ગયું, વિધાઉટ ફીડબેક 40 હતું. નેગેટિવ ફીડબેક જેમ નાખ્યું એમ જ ફીડબેક રિડ્યુસ થઈને 8 થઈ ગયું. ગેઇન વિથ ફીડબેક ઇઝ 8. સો ધીસ ઇઝ ધ રિડક્શન ઇઝ ગેઇન ઇન ગેઇન ફ્રોમ 40 ટુ 8, દેટ ઇઝ 80%. 80% જેટલું રિડક્શન થયું છે 40 ટુ 8માં જવાથી. પર્સન્ટેજ રિડક્શન કેટલું થાય? તો 80%. હવે પોઝિટિવ ફીડબેક શું છે? તો if the phase of voltage is fed back such as to increase the input signal, then K is positive and the result is positive feedback. હવે આપણે negative feedback માં અગર K is equal to negative હોય ત્યારે negative feedback મળે, ત્યારે આપણો જે K V naught dash છે અને VI છે 180 degree out of phase હતા. જો એક આમ છે અને K V naught dash આમ છે 180 degree out of phase, તો જે નેગેટિવ ફીડબેકમાં છે એ ફીડબેકના કારણે મારી ઇનપુટ સિગ્નલ VI ડિક્રીઝ થતી હતી, પણ મારા પોઝિટિવ ફીડબેકમાં અગર કે પોઝિટિવ હશે, કે પોઝિટિવ હશે તો શું થશે કે આ જે મારા આઉટપુટ આવ્યો કે પોઝિટિવ છે, આ મારા આઉટપુટ છે, આનો એક પાર્ટ મારો ફીડબેકમાં જશે. તો અહીંયા કેવું મળશે મને? સેમ, કારણ કે કે પોઝિટિવ છે, ઊંધો નથી થતો. તો આ સેમ જે વેલ્યુ છે મને કે વી નોટ અહીંયા મળશે, આવો શેપ. અને કે વી નોટ ડેશ અને VI, હવે જો હું પોઝિટિવ ફીડબેકની વાત કરું છું, પોઝિટિવ ફીડબેક વખતે કે પોઝિટિવ હોય, તો હવે આ જે પાર્ટ છે એ પાછો અહીંયા ગયો. સેમ આવું જ તમને મળ્યું, VI અને કે વી નોટ ડેશનો ફેઝ સેમ છે, તો બંને એડ થશે. તો જ્યારે પોઝિટિવ ફેઝ પોઝિટિવ ફીડબેક હશે ને ત્યારે ઇનપુટ સિગ્નલ ઇન્ક્રીઝ થશે, VI પ્લસ કે વી નોટ ડેશ, એટલે આ ઇનપુટ સિગ્નલ જે છે એ વધશે. ઇનપુટ સિગ્નલ વધશે એટલે આઉટપુટ પણ વધશે, વિચ મીન્સ કે મારો વોલ્ટેજ ગેઇન ઇન્ક્રીઝ થાય છે. નેગેટિવ ફીડબેકમાં વોલ્ટેજ ગેઇન ડિક્રીઝ થતો હતો, પોઝિટિવ ફીડબેકમાં વોલ્ટેજ કેમ ઇન્ક્રીઝ થશે? પોઝિટિવ ફીડબેક જ્યારે કે પોઝિટિવ હોય, નેગેટિવ ફીડબેક જ્યારે કે નેગેટિવ હોય. અહીંયા જોઉં તો કે ઇઝ પોઝિટિવ, તો પોઝિટિવ ફીડબેક. એક્ઝામ્પલ લઈ લઈએ છે કે આપણો ગેઇન મારો પહેલાંની જેમ ગેઇન વિધાઉટ ફીડબેક 40 છે. ધારો કે તમે કે 1% પોઝિટિવ ફીડબેક અપ્લાય કરો, 1% પોઝિટિવ ફીડબેક અપ્લાય કરો,
તો પોઝિટિવ ફીડબેક કહીએ એટલે કેની વેલ્યુ પ્લસમાં છે એ સમજી જવાનું, અને 1% એટલે 1/100 તો 0.01. તો આ પોઝિટિવ ફીડબેક કર્યા પછી 1% પોઝિટિવ ફીડબેક કર્યા પછી ગેઇન કેટલો હશે? તો એવીએફ ઇઝ ઇક્વલ ટુ એવી 1 માઇનસ કેવી. તો અહીંયા મેં ભૂલ કરી છે, 1 માઇનસ કેવી થાય. તો આ 1 માઇનસ, ઓકે, 1 માઇનસ કેવી થાય. તો આ મારું આ રીતે તમે સમજો તો 40/1 માઇનસ 0.4 છે. 40 ડિવાઇડેડ બાય 1 માઇનસ 0.4, એવીએનની જગ્યાએ 40 ને કેવીની જગ્યાએ 0.01, 40 આ રીતે ઇન્ટુ 40 કર્યું તો એ કેટલું થશે? 66.6 જેટલું મારું આઉટપુટ આવશે, સોરી ગેઇન મળશે વિથ ફીડબેક. તો સ્ટાર્ટિંગમાં વિધાઉટ ફીડબેક 40 હતું, અને ફીડબેક નાખ્યા પછી ગેઇન કેટલું વધ્યું? 66.6 જેટલું વધી ગયું. તો સો પોઝિટિવ ફીડબેક વખતે ધેરફોર વોલ્ટેજ ગેઇન ઇઝ ઇન્ક્રીઝડ ડ્યુરિંગ પોઝિટિવ ફીડબેક. પોઝિટિવ ફીડબેક જ્યારે હોય ત્યારે વોલ્ટેજ ગેઇન ઇન્ક્રીઝ થાય છે. નેગેટિવ અને પોઝિટિવ ફીડબેક વચ્ચેનું આ બેસિક ડિફરન્સ છે. હવે તમે વિચારશો કે આપણે એમ્પ્લીફાયર કોના માટે વાપરીએ? તો સિગ્નલને એમ્પ્લીફાય કરવા માટે. તો મારું સારું એમ્પ્લીફાયર કયું હશે? જેનું ગેઇન વધારે હશે, વ્યાજબી છે. તો આપણે નેગેટિવ ફીડબેક શું કામ વાપરીએ છીએ? પોઝિટિવ ફીડબેકમાં તો આપણે સમજાય છે કે પોઝિટિવ ફીડબેક કરવાથી મારા એમ્પ્લીફાયરનો વોલ્ટેજ ગેઇન વધે છે, પણ નેગેટિવ ફીડબેક કરવાથી મારા એમ્પ્લીફાયરનો વોલ્ટેજ ગેઇન ઘટે છે. તો પછી જરૂર શું છે મને નેગેટિવ ફીડબેક વાપરવાની? જો મારો ગેઇન ઘટે જ છે, એમ્પ્લીફિકેશન ઓછું જ થાય છે, તો હું એમ્પ્લીફાયરમાં નેગેટિવ ફીડબેક શું કામ નાખું? એના રીઝન્સ છે, વાય યુઝ નેગેટિવ ફીડબેક વેન ગેઇન ડિક્રીઝિસ. એન્ડ એ છે આપણી નેક્સ્ટ ટોપિક 17.2, દેટ ઇઝ ધ રીઝન્સ ફોર નેગેટિવ ફીડબેક. ફર્સ્ટ રીઝન ઇઝ ઇન્ક્રીઝ સ્ટેબિલિટી, એટલે નેગેટિવ ફીડબેક નાખવા પછી સર્કિટ વધારે સ્ટેબલ થશે. ડિક્રીઝ ડિસ્ટોર્શન, એટલે કે મારા નેગેટિવ ફીડબેક આપવા પછી ડિસ્ટોર્શન ઓછું થઈ જશે. ડિસ્ટોર્શન તમને જેમ તમને ખબર છે, ડિસ્ટોર્શન એટલે સિગ્નલ બગડવી. તમે લાસ્ટ ચેપ્ટરમાં ડિસ્ટોર્શન એટલે શું જોયું હતું? ઓછું બગાડ હશે, મતલબ કે મારો આઉટપુટ લગભગ ઇનપુટ જેવો જ હશે, એ જ જોઈએ છે આપણે એમ્પ્લીફાયરમાં. એમ્પ્લીફાયરમાં આપણે જેવો ઇનપુટ હોય એવો જ આપણે આઉટપુટ જોઈએ, બરાબર. પછી છે ડિક્રીઝ નોઈઝ. નોઈઝ એટલે ઇંગ્લિશમાં નોઈઝ એટલે શું? હું તમને ભણાવતી હું ક્લાસમાં ને કહું, પ્લીઝ સ્ટુડન્ટ્સ મેક લેસ નોઈઝ. તો હું શું કહેવા માગું છું? તો હું જે ભણાવું છું, મારો વોઇસ એ ડિઝાયર્ડ સિગ્નલ છે, એ બધાને સાંભળવાની જરૂર છે. પાછળ છેલ્લી બેન્ચ ઉપર જે ગણગણ કરે છે, જે વોઇસ કાઢે છે, એ વોઇસ જે છે એ પણ એક સિગ્નલ છે, એ પણ વોઇસ છે, પણ એ અનવોન્ટેડ છે, એ વોઇસની જરૂર નથી ક્લાસમાં. તો એ વોઇસને હું નોઈઝ કહું છું. તો નોઈઝ શું છે? નોઈઝ છે અનવોન્ટેડ વોઇસ સિગ્નલ્સ ક્લાસમાં. એ જ રીતે જે આપણી સર્કિટ છે, આપણું એમ્પ્લીફાયર છે, એમાં નોઈઝ શું હશે? નોઈઝ હશે અનવોન્ટેડ ઓર અનડિઝાયરેબલ સિગ્નલ્સ ઇન ધ આઉટપુટ. આપણે ઇનપુટ જેવું જ મોટું થયેલું આઉટપુટ મળે છે, બરાબર. હવે એ આઉટપુટમાં છે ને અમુક અનવોન્ટેડ અનડિઝાયરેબલ સિગ્નલ્સ પણ એડ થઈ જશે, જેના કારણે મારું આઉટપુટ ડિસ્ટોર્ટ થઈ જશે કે બગડી જશે. તો એના કારણે એના માટે આપણે એ નોઈઝ જે છે, એ અનવોન્ટેડ સિગ્નલ્સ જે છે એને આપણે ઓછા કરવા છે. તો ડિક્રીઝ નોઈઝ. ફોર્થ એડવાન્ટેજ છે ઇન્ક્રીઝ ઇનપુટ સિગ્નલ.
ઇન સમ કેસીસ અમુક કેસીસમાં ઇનપુટ સિગ્નલ ઇનપુટ રેઝિસ્ટન્સ ઇન્ક્રીઝ થાય છે ને આઉટપુટ રેઝિસ્ટન્સ ડિક્રીઝ થાય છે. ને એમ્પ્લીફાયરમાં તમને યાદ હશે કે ઇનપુટ રેઝિસ્ટન્સ આઈડિયલી ઇન્ફાઇનાઇટ હતું, જેટલું વધારે ઇનપુટ રેઝિસ્ટન્સ એટલું સારું. તો આ બેટર છે, જો નેગેટિવ ફીડબેકમાં આ વસ્તુ બેટર છે. ડિક્રીઝ આઉટપુટ રેઝિસ્ટન્સ ઇન સમ કેસીસ તમને યાદ હોય તો આરઓ જે છે એ આરઓ ડેશ આપણો એમ્પ્લીફાયરનો આઉટપુટ રેઝિસ્ટન્સ એ આઈડિયલી ઝીરો હતું, જેટલું ઓછું એટલું વધારે સારું. તો અહીંયા જો ફાયદો થાય છે, ડિક્રીઝ આઉટપુટ રેઝિસ્ટન્સ ઓછું થાય છે એટલે ફાયદો થાય છે. આ વસ્તુ પણ અમુક અમુક કેસીસમાં છે, એ કેસીસ આપણે આગળ જોશું. હવે આપણે જોશું કે સ્ટેબિલિટી કેવી રીતે વધે છે. સ્ટેબિલિટી એટલે વધારે સ્ટેબલ થવું, ચેન્જ ન થઈ જવું. જે ગેઇન છે એ સ્ટેબલ રહે છે. હવે જોઈ ઇન્ક્રીઝ સ્ટેબિલિટી એવીએ વોલ્ટેજ વિથ ફીડબેક, સોરી ગેઇન વિથ ફીડબેક એવીએ ફિઝિકલ ટુ એવી બાય 1 માઇનસ કે એવી. હવે તમે અઝ્યુમ કરો કે એવી જે છે એ 1થી બહુ જ મોટો છે, તો હા સ્ટાર્ટિંગવાળી ટર્મ નહીં રહે અને કે એવી રહેશે, આટલું જ રહેશે. તો હવે હું જે એવી એફ છે એનો મેગ્નિટ્યુડ લઈ લઉં. મેગ્નિટ્યુડ શું થશે? એવી બાય કે એવી, એવી બાય કે એવી થશે. એવી એવી કાર્ડ કેન્સલ કર્યું તો ગેઇન વિથ ફીડબેક કેટલો થશે? 1 બાય કે. સો ગેઇન ઓફ ધ એમ્પ્લીફાયર વિલ બી ડિપેન્ડન્ટ ઓનલી અપોન ધ ફીડબેક નેટવર્ક એન્ડ નોટ ઓન ધ એમ્પ્લીફાયર. હવે મારો જે ફીડબેક સાથે છે, મારો જે આખો જે સર્કિટ છે ને, આખી સર્કિટનો ગેઇન કોનો પર ડિપેન્ડ કરે છે? ખાલી ફીડબેક નેટવર્ક કે ઉપર. આ એમ્પ્લીફાયરના અંદર કાંઈ પણ છે, એમ્પ્લીફાયર કોઈ પણ કેવા પણ ટાઈપનું છે, એની અંદર કાંઈ પણ કોઈ પણ ટ્રાન્ઝિસ્ટર છે, કોઈ પણ ડાયોડ છે, કોઈ ફરક નથી પડતો, ખાલી કે ઉપર ડિપેન્ડ કરે છે. AVF is equal to 1 by K. So the changes in parameters such as beta of transistor will affect the gain without feedback but won't affect the gain with feedback. એટલે ટ્રાન્ઝિસ્ટરમાં તમે કંઈક ચેન્જ કરશો ને, ધારો કે ટ્રાન્ઝિસ્ટરનો બીટા એટલે આપણે કરંટ ગેઇન ઇન સી એમ્પ્લીફાયર યાદ છે તમને, એ અગર ચેન્જ થાય તો પણ આપણા ગેઇન વિથ ફીડબેક AVFને ફરક નહીં પડે. બીજી વસ્તુ, તમને તમારું એમ્પ્લીફાયર, ધારો કે એમ્પ્લીફાયરમાં કોઈક એક કોમ્પોનન્ટ બગડી ગયું, ધારો કે ટ્રાન્ઝિસ્ટર બગડી ગયું, તો તમે બીજું ટ્રાન્ઝિસ્ટર લગાવી દીધું એની જગ્યાએ, તો એ ટ્રાન્ઝિસ્ટરના જે પેરામીટર્સ છે, ટ્રાન્ઝિસ્ટરનો કરંટ ગેઇન જે છે આલ્ફા બીટા ગામા, એનાથી તમારો એમ્પ્લીફાયરના પણ ગેઇન ચેન્જ થશે, એવી ચેન્જ થશે. પણ આપણા આ જે કેસ હમણાં આપણે સ્ટડી કર્યો એ કેસમાં AVF જે ગેઇન વિથ ફીડબેક છે એ ખાલી કે ઉપર ડિપેન્ડ કરે છે, ખાલી કે ઉપર ડિપેન્ડ કરે છે. એટલે એમ્પ્લીફાયરમાં તમે કાંઈ પણ ચેન્જ કરો એનો અસર તમારો ગેઇન વિથ ફીડબેક ઉપર નહીં આવે, કારણ કે એ ગેઇન વિથ ફીડબેક ખાલી આ કેસમાં કે ઉપર ડિપેન્ડ કરે છે. Thus, the gain of amplifier with feedback has been stabilized. એટલે સ્ટેબિલાઇઝ છે, કોઈ ફરક નથી પડતો તમારા એમ્પ્લીફાયરમાં કાંઈ પણ થાય, એની વેલ્યુ મતલબ એના અંદર તમારો ટ્રાન્ઝિસ્ટર બગડે અને તમે બીજી વેલ્યુ નાખો, બીજું ટ્રાન્ઝિસ્ટર નાખો, કે ધારો કે તમારું ટેમ્પરેચર વેરીએશન થાય, તમારું ટ્રાન્ઝિસ્ટર ગરમ થઈ જાય એની જગ્યાએ તમે બીજું નાખો, કંઈ પણ કરો, તમારું AVF જે છે તમારો વોલ્ટેજ ગેઇન વિથ ફીડબેક એ ચેન્જ નથી થવાનો, કારણ કે એ જે છે એ એમ્પ્લીફાયર ઉપર ડિપેન્ડન્ટ નથી કરતો, ખાલી ફીડબેક નેટવર્કના ફીડબેક કે ઉપર ડિપેન્ડ કરે છે. નેક્સ્ટ છે આપણી ઇન્ક્રીઝડ બેન્ડવિથ. વધારે સ્ટેબિલાઇઝ કેમ થયું એ સમજાઈ ગયું, ઇન્ક્રીઝડ સ્ટેબિલિટી જોઈ લીધું. નેક્સ્ટ છે ઇન્ક્રીઝડ બેન્ડવિથ, ઇન્ક્રીઝડ બેન્ડવિથ. તો ઇન્ક્રીઝડ બેન્ડવિથ આપણે કઈ રીતે જોશો? તો ઇન્ક્રીઝડ બેન્ડવિથ કેવી રીતે મળશે? તો બેન્ડવિથ વિથ ફીડબેક ઇઝ ઇક્વલ ટુ બેન્ડવિથ ઇન્ટુ 1 માઇનસ
KAV એટલે ઓરિજિનલ ફીડબેક વગર જે બેન્ડવિડ્થ હતી એ BW છે, અને જે ફીડબેક સાથે છે એને મેં BWF નામ આપ્યું છે. તો આ તમને ટેક્સ્ટ બુકમાં એમને આપી દીધેલું છે, રિલેશન ડિરાઈવ નથી કરવાનું. આને સમજવા માટે મેં એક એક્ઝામ્પલ લીધું છે. તો એન એમ્પ્લીફાયર ઇઝ બેન્ડવિડ્થ ઓફ 20 કિલો હર્ટ્ઝ એન્ડ ગેઇન ઓફ 40. કન્સિડર ધ ઇફેક્ટ ઓફ 1% નેગેટિવ ફીડબેક. નેગેટિવ ફીડબેક છે એટલે કે માઇનસમાં હશે, 1% છે એટલે 1/100 0.01. તો વોલ્ટેજ ગેઇન અને બેન્ડવિથ ઉપર એનો શું અસર થશે એ જોવાનું છે. વોલ્ટેજ ગેઇન, હવે નેગેટિવ ફીડબેક છે એટલે આપણે પહેલાં જોઈ લીધું હતું કે વોલ્ટેજ ગેઇન જે છે એ નેગેટિવ ફીડબેક નાખવાથી ડિક્રીઝ થાય છે. તો અહીંયા એ વસ્તુ પ્રૂવ થશે ફરીથી, AVF ઇઝ ઇક્વલ ટુ AV/1 KAV 40, અને 0.01 -0.01 વાળી વેલ્યુ નાખી તો તમારું 28.6 થયું. તો વોલ્ટેજ ગેઇન જે છે એ 1/KAV ટાઈમ્સ ઘટ્યું ને 28.6 થયું. સામે બેન્ડવિથનું શું થયું? બેન્ડવિથ વિથ ફીડબેક વિલ બી ઇક્વલ ટુ બેન્ડવિથ વિધાઉટ ફીડબેક ઇન્ટુ 1 - KAV. તો મેં બેન્ડવિથ અને KAVની વેલ્યુ સબસ્ટિટ્યૂટ કરી અને મારો 28 કિલો હર્ટ્ઝ આન્સર આવ્યો. તો નેગેટિવ ફીડબેક જ્યારે હું એપ્લાય કરું છું ત્યારે બેન્ડવિથનું શું થાય છે? બેન્ડવિથ ઇન્ક્રીઝ થાય છે બાય ધ ફેક્ટર ઓફ 1 - KAV. જો 20 કિલો હર્ટ્ઝ ટુ 28 કિલો હર્ટ્ઝનો ઇન્ક્રીઝ થાય છે તો બેન્ડવિથ ઇન્ક્રીઝ થઈ છે. સો ગેઇન ઇઝ રિડ્યુસ્ડ બાય ધ સેમ ફેક્ટર દેટ બેન્ડવિથ ઇઝ ઇન્ક્રીઝ. તો ગેઇન મારો 1 - KAV ફેક્ટર સાથે ડિક્રીઝ થયો, એ જ ફેક્ટર સાથે મારો બેન્ડવિથ ઇન્ક્રીઝ થયો. ગેઇન ઇઝ રિડ્યુસ બાય ધ સેમ ફેક્ટર દેટ બેન્ડવિથ ઇઝ ઇન્ક્રીઝ. 1 - KAV સાથે ગેઇન રિડ્યુસ થયો તો એ જ ફેક્ટર સાથે, 1 - KAV ફેક્ટર સાથે મારો ગેઇન બેન્ડવિથ ઇન્ક્રીઝ થયો એના જ્યારે નેગેટિવ ફીડબેક અપ્લાય કર્યો છે. તો ગેઇન બેન્ડવિથ પ્રોડક્ટ વિધાઉટ ફીડબેક, ગેઇન બેન્ડવિથ પ્રોડક્ટ એટલે ગેઇન અને બેન્ડવિથનું પ્રોડક્ટ એટલે AV અને B બેન્ડવિથનું પ્રોડક્ટ. વિધાઉટ ફીડબેક AV છે મારો ગેઇન અને બેન્ડવિથ છે BW. તો મારા આ કેસમાં શું થશે? AV છે મારો 40 અને BW બેન્ડવિથ છે 20 કિલો હર્ટ્ઝ. તો મારી ગેઇન બેન્ડવિથ પ્રોડક્ટ 800 થશે. ગેઇન બેન્ડવિથ પ્રોડક્ટ વિથ ફીડબેક, હવે ગેઇન અને ગેઇન વિથ ફીડબેક કેટલો છે? AVF. બેન્ડવિથ વિથ ફીડબેક કેટલો છે? બેન્ડવિથ BWF. તો હવે આ કેસમાં જુઓ તો AVF મારો છે 28.6, બેન્ડવિથ વિથ ફીડબેક છે 28 કિલો હર્ટ્ઝ, તો એ પાછો 800 જ થઈ ગયો. જો સો ગેઇન એ જ વસ્તુ આપણે ફોર્મ્યુલા નાખીને પણ જોઈ શકીએ. તો AVF શું છે? AV1 - KAV અને બેન્ડવિથ BWF શું છે? BW બેન્ડવિથ 1 - KAV. તો આ કટ થઈ જશે. તો શું બચ્યું? AV BW. એટલે ગેઇન બેન્ડવિથ પ્રોડક્ટ વિથ ફીડબેક AVF BWF ઇઝ ઇક્વલ ટુ AV BW, ધેટ ઇઝ ગેઇન બેન્ડવિથ પ્રોડક્ટ વિધાઉટ ફીડબેક. ગેઇન બેન્ડવિથ પ્રોડક્ટ વિથ ફીડબેક ઇઝ ઇક્વલ ટુ ગેઇન બેન્ડવિથ પ્રોડક્ટ વિધાઉટ ફીડબેક. સો તમે એમ કહી શકશો કે ગેઇન બેન્ડવિથ પ્રોડક્ટ ઓલવેઝ રિમેન્સ કોન્સ્ટન્ટ. ગેઇન બેન્ડવિથ પ્રોડક્ટ ફીડબેક હોય કે ના હોય, કોન્સ્ટન્ટ જ રહે. હવે તમે આ ગ્રાફ જુઓ, પેજ નંબર 285 ઉપર ફિગર 17.3 ઉપર આપેલું છે. તો તમારો નોર્મલ કેસમાં વિધાઉટ ફીડબેક તમારો ગેઇન વર્સિસ ફ્રીક્વન્સીનો આ કર્વ છે. જો પછી તમે બેન્ડવિથ ફાઇન્ડ આઉટ કરવા માટે શું કરતા યાદ કરો, તો તમે હાફ પાવર પોઈન્ટ લેતા 0.707 AV કરી, પછી તમે જ્યાં કટ કરતી હતી પ્રેક્ટિકલમાં યાદ કરો તમે શું કરતા હતા, તો જે મેક્સિમમ ગેઇન રહેતું AV એને તમે હાફ પાવર પોઈન્ટ શોધવા માટે AV/√2 ઓર 0.707 AV કરી, અને પછી તમે એને એ કર્વને કયા પોઈન્ટ ઉપર કટ કરે છે એ બંને ફ્રીક્વન્સી F1 અને F2 લેતા, અને જે બેન્ડવિથ રહેતી ધેટ વોઝ નથિંગ બટ જે બંને ફ્રીક્વન્સીઝ હતી, એન્ડ આ બંને F1 અને F2ને હાફ પાવર પોઈન્ટ ફ્રીક્વન્સીઝ કહેવાય. એ બંને ફ્રીક્વન્સીઝને તમે સબસ્ટ્રેક્ટ કરતા, તો આ F2 - F1 વોઝ ધ બેન્ડવિથ. યાદ આવ્યું?
હવે તમે જ્યારે નેગેટિવ ફીડબેક નાખશો ત્યારે ગેઇન ઘટશે. આ ગેઇન ઘટ્યો છે. તો આ કર્વ છે મારો. વિથ નેગેટિવ ફીડબેક નાખો ત્યારે મારો ગેઇન વર્સિસ ફ્રીક્વન્સીનો કર્વ આવો થઈ જાય, બરાબર. હવે આ જે EVF છે, આ કર્વનો મને F1 અને F2 ફાઇન્ડ આઉટ કરવા માટે ફરીથી મેં 0.707 ને મલ્ટીપ્લાય કર્યું EVF સાથે અને અહીંયા લાઈન ડ્રો કરી. તો આ કર્વને જે ઇન્ટરસેક્ટ કરે છે એ પોઈન્ટને, એકને હું F1 નામ આપું, એકને F2 નામ નાખું. તો એને બંનેનો ડિફરન્સ મારું વિથ ફીડબેક મારું કેટલું બેન્ડવિથ છે એ દર્શાવશે. તો વિથ ફીડબેક બેન્ડવિથ ડેશ ઇઝ ઇક્વલ ટુ F2 F1. તો તમે જુઓ છો કે વિધાઉટ ફીડબેક જેટલું મારે બેન્ડવિથ હતી એના કરતાં મારી વિથ ફીડબેક બેન્ડવિથ મોટી છે. નેગેટિવ ફીડબેક વિથ નેગેટિવ ફીડબેક બેન્ડવિથ વધુ થઈ ગઈ છે. F2 વધી ગઈ છે, F2 ઇઝ ઇન્ક્રીઝ, F1 ઇઝ ડિક્રીઝ. તો નેગેટિવ ફીડબેક સાથે મારું બેન્ડવિથ ઇન્ક્રીઝ થશે, બેન્ડવિથ ઇન્ક્રીઝ થશે. થર્ડ પોઈન્ટ છે ડિક્રીઝ ડિસ્ટોર્શન. ડિસ્ટોર્શન તમને ખબર છે મેં જેવી રીતે કીધું કે ડિસ્ટોર્શન એટલે બગાડ ઓછો થવો. તો નેગેટિવ ફીડબેક જ્યારે એપ્લાય થશે ને ત્યારે ડિસ્ટોર્શન પણ ડિક્રીઝ થશે. કઈ રીતે? આ ફેક્ટર થ્રુ. આ પણ તમને ડિરાઈવ નથી કરવાનું, તમને આપેલું જ છે. DF ફીડબેક પછીનું ડિસ્ટોર્શન અને D ફીડબેક વગરનું ડિસ્ટોર્શન. DF ઇઝ ઇક્વલ ટુ D1 KV. તો ઇફ એક્ઝામ્પલ છે, ઇફ D ઇઝ ઇક્વલ ટુ 10%, 10% ડિસ્ટોર્શન આપેલું છે. વેન AV ઇઝ ઇક્વલ ટુ 40 અને K તમને જે નેગેટિવ ફીડબેક છે 0.01 આપેલું છે, તો ડિસ્ટોર્શન કેટલું થઈ જશે? DF ઇઝ ઇક્વલ ટુ 10, જે ઓરિજિનલ છે, ડિવાઈડેડ બાય 1 માઇનસ 0.01 ઇન્ટુ 40, દેટ ઇઝ 7.14. તો ડિસ્ટોર્શન ઓછું થયું. જો 10 હતું એની જગ્યાએ 7.14 થઈ ગયું. એ જ રીતે નોઇઝ પણ ડિક્રીઝ થશે, નોઇઝ પણ ડિક્રીઝ થશે. કેટલા? કેવા ફેક્ટરથી? 1 KAVથી. તો અગર N મારું ફીડબેક વગરનો નોઇઝ હતો, પછી મેં નેગેટિવ ફીડબેક નાખ્યો અને નેગેટિવ ફીડબેક પછીનો જે વિથ ફીડબેક જે નોઇઝ છે NF છે, તો NF અને N વચ્ચે આ રિલેશન છે. NF ઇઝ ઇક્વલ ટુ N/1 KAV. નોઇઝ N કેન બી રિડ્યુસ્ડ ઇન અ સિમિલર મેનર ટુ ધ ડિસ્ટોર્શન. ડિસ્ટોર્શન અને નોઇઝના ફોર્મ્યુલામાં ધ્યાન આપો તો બંને સરખા જ છે, તમને ડિરાઈવ કરવાની જરૂર નથી. બંનેને બેન્ડવિથ ડિસ્ટોર્શન અને નોઇઝ એ તમને આપેલા જ છે, ખાલી યાદ કરી લેજો કારણ કે આનાથી ન્યુમેરિકલ આવે છે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે ઇનપુટ રેઝિસ્ટન્સ ઉપર શું ફરક પડે છે એ જોશું. થેન્ક યુ.